પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે પ્રધાનમંત્રી આવતીકાલે દાંડી કુચ દિવસ નિમિત્તે અમદાવાદમાં આશ્રમ ભૂમિ વનના કાર્યક્રમમાં સામેલ થશે અને ગાંધી આશ્રમના નવીનીકરણીય પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે ગાંધી આશ્રમ આઝાદીની ચળવળથી ભારતના વિશ્વભરના નેતાઓ સાથેની મંત્રણાનો સાક્ષી રહ્યો છે ગાંધી આશ્રમ કેવો બનશે તે માટે મોડલ તૈયાર કરવામાં આવ્યું છે એક હજાર બસ્સો કરોડના ખર્ચે ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના પ્રવાસે છે ત્યારે જ વંદે ભારત ટ્રેનનું પણ શુભારંભ કરાવવામાં આવશે સાથે જ ગાંધી આશ્રમનું જે રીડેવલપમેન્ટ છે તેના પ્રોજેક્ટનું પણ શુભારંભ કરાવવામાં આવશે બારસો કરોડના ખર્ચે આ જે રીડેવલપમેન્ટનું જે પ્રોજેક્ટનું શુભારંભ કરાવવામાં આવશે સાથે જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નવું ગાંધી આશ્રમ કયા કયા પ્રકારનું હશે તેની જે પ્રિન્ટ જે છે ખાસ તો અહીં લગાડવામાં આવી છે સાથે સાથે એક મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે એટલે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ આવશે ત્યારે જે આ જે મોડલ થકી છે તેઓને સમજાવવામાં આવશે કે ગાંધી આશ્રમનું જે રીડેવલપમેન્ટ મેન્ટ કરવામાં આવી રહ્યું છે તો કયા પ્રકારનું આ રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો તેર જેટલા નવા બિલ્ડિંગ જે છે બાંધવામાં આવશે સાથે સાથે ગૌશાળા સરદાર પટેલ ઓફિસ અને કુટુંબ નિવાસ જમ્મુના કુટિર આનંદ ભવન ઇમામ પણ ખાસ તો સમાવેશ કરવામાં આવશે સાથે જ કહી શકાય કે જ્યારે